वाहला विद्यार्थी मित्रों, धोरण चार विषय सामान्य ज्ञान। अगाऊ आपणे पाठ पांच विषय भाग एक एटले के गुजरात परिचयनो एक भाग विषे आपणे माहिती मेळवी। आजे आपणे पाठ पांच गुजरात परिचयनी भाग बेनी माहिती मेळवीशुं, जे तमे ध्यानथी सांभळजो। एमां छे गुजरातना केटलाक शहेरो, गुजरातमां आवेला शहेरो विषे અને તેમાં જોવાલાયક સ્થળો, કે આપણે ગુજરાત રાજ્યમાં ફરવા જવું હોય તો કયા કયા સ્થળે જોવાલાયક છે, તે સ્થળે ફરવા જઈએ, એમને ફરવા જતા નથી, એટલે આજે આપણે મેળવીશું માહિતી ગુજરાતના શહેરો વિશે અને એમાં જોવાલાયક શું વસ્તુઓ છે, કઈ જગ્યા છે તેની માહિતી મેળવીશું। માહિતી વગર આપણે ફરવા જઈએ તો પણ નકામું છે। કયા શહેરમાં કઈ જોવાલાયક સ્થળ છે, આપણે ફરવા ગયા ને આપણને એની જ પૂરી માહિતી ન હોય તો ફરવા જઈને પણ કંઈ કામનું કહેવાય નહીં। માટે આજે આપણે તેના વિશે માહિતી મળીશું, તો દરેક વિદ્યાર્થી મિત્રો શાંતિથી સાંભળજો અને પછી ફરવા જજો। પહેલો છે પોઈન્ટ અમદાવાદ। અમદાવાદમાં કઈ કઈ જગ્યા આવેલી છે ફરવાની, પહેલું જુઓ ભદ્રનો કિલ્લો, પછી ભદ્રકાલી માતાનું મંદિર, સીદી સૈયદની જાળી, કાંકરિયા તળાવ અને પ્રાણી બાગ, તેના વિશે તો તમને ખબર હશે। કાંકરિયામાં આવેલ બાલ વાટિકા, માછલીગર, આ બધા છે ક્યાં, કાંકરિયામાં। પછી જુમા મસ્જિદ, હઠીસિંહના ડેરા, ઇસ્કોન મંદિર, સોલા ભાગવત વિદ્યાપીઠ, જગન્નાથજીનું મંદિર, સાબરમતી આશ્રમ, એમાં કયા, ગાંધી બાપુના સ્મારકો છે। પછી ગુજરાત વિદ્યાપીઠ, એની પણ આપણે અગાઉના ભાગ એકમાં માહિતી મેળવેલી। સરદાર સ્મારક, અટીરા, ગુજરાત યુનિવર્સિટી, સાયન્સ સિટી, સરખેટનો રોજો, પતંગ મ્યુઝિયમ, કેલિકો ટેક્સટાઇલ મ્યુઝિયમ, પછી કોમ્યુનિટી સાયન્સ સેન્ટર CSC, આ બધું ક્યાં આવેલું છે, અમદાવાદ બાદમાં। આ બધાની માહિતી આપણને ખબર હોય તો આપણે આ બધું જોઈ શકીએ છીએ, માટે ખાસ આ પોઈન્ટને ધ્યાનમાં રાખી અને વાંચજો। તો તમે અમદાવાદમાં ફરવા જવું હોય તો આ બધી જગ્યાએ ફરી શકાય છે। હવે આગળ છે ગાંધીનગર। ગાંધીનગરમાં કઈ કઈ જગ્યાએ જોવાલાયક સ્થળ છે, ફરવાલાયક સ્થળ છે, તો એની માહિતી આપણે મેળવીએ। તો શું છે એમાં ગાંધીનગરમાં ફરવાલાયક, જોઈ લઈએ, વિધાનસભા ગૃહ, ચિલ્ડ્રન પાર્ક, સરિતા ઉદ્યાન, રાજભવન, અક્ષરધામ, પંચદેવ મંદિર, ગાયત્રી મંદિર, જૈન દેરાસર અને ડિયર પાર્ક, આ બધું ક્યાં આવેલું છે ફરવાલાયકના સ્થળો, ગાંધીનગરમાં આવેલું છે। હવે આગળનો પોઈન્ટ છે વડોદરા। હવે વડોદરામાં શું શું જોવાલાયક છે, આપણે વડોદરા ફરવા જઈએ અને એના ત્યાં શું જોવાલાયક સ્થળની માહિતી જ ન ખબર હોય તો વડોદરા શહેર આખું ફરી નાખીએ તો પણ આપણને કંઈ જોયું ન જોયું જેવું જ લાગે છે। તો વડોદરામાં શું શું ફરવા અને માણવાલાયક છે તે જોઈએ। શું છે જુઓ, લક્ષ્મી વિલાસ મહેલ, ન્યાય મંદિર, સુરસાગર તળાવ, કમાટી બાગ, પ્લેનેટરિયમ મ્યુઝિયમ, આ બધું ક્યાં આવેલું છે, વડોદરામાં આવેલું છે। હવે આગળ આપણે ફરવા જઈશું સુરત। તો સુરતમાં શું શું જોઈશું, સુરત શહેરમાં આપણે કયું કયું જોવાલાયક સ્થળ જોઈશું, તો શું જોઈશું, પહેલું સરદાર સંગ્રહાલય, પછી આગમ મંદિર, એન્ડ્રુઝ લાઇબ્રેરી, આ બધું જ્યારે આપણે સુરત ફરવા જઈશું ત્યારે બધું ખાસ જોઈશું, આના વિશે ધ્યાન રાખીશું તો જ આપણને ત્યાં ફર સુરત જઈશું તો યાદ રહેશે। રાજકોટ, રાજકોટમાં શું જોવાલાયક છે, વોટસન મ્યુઝિયમ, પછી રામકૃષ્ણ આશ્રમ, આજી ડેમ, જ્યારે રાજકોટ ફરવા જઈએ ત્યારે આ બધું જોવાનું ખાસ ભૂલતા નહીં। હવે આપણે જોઈએ છીએ સોમનાથ। સોમનાથ તો દરેકે નામ સાંભળ્યું જ હશે, ભગવાન શંકરનું ખાસ પ્રખ્યાત મંદિર આવે છે, તો ત્યાં સોમનાથ મંદિર, ગીતા મંદિર, ત્રિવેણી સંગમ, જ્યારે સોમનાથ ફરવા જઈએ ત્યારે આપણે એકલા સોમનાથ મંદિર એટલે કે સોમેશ્વર મહાદેવ
અને દરિયા બીચ ઉપર ફરી ન હોય, અહીંયા ગીતા મંદિર, ત્રિવેણી સંગમ વગેરે જગ્યાએ પણ ફરવું જોઈએ. જૂનાગઢ, જૂનાગઢ પણ આપણે નામ સાંભળે છે. જૂનાગઢનું ખાસ પ્રચલિત ગિરનાર પર્વત, એ પાછું ગુજરાતનું સૌથી ઊંચો પર્વત છે. ત્યાં ભગવાન દત્તાત્રેયનું મંદિર આવેલું છે. તો જૂનાગઢમાં શું શું ફરવાલાયક છે? એક તો ખાસ ગિરનાર પર્વત, ઉપરકોટ, અશોકનો શિલા લેખ, દામોદર કુંડ, નરસિંહ મહેતાનો ચોરો અને શક્કર બાગ, આ બધું ક્યાં આવેલું છે? જૂનાગઢમાં. હવે આગળનો પોઈન્ટ છે પોરબંદર. પોરબંદરમાં શું જોવાલાયક સ્થળો છે? કીર્તિ મંદિર, સુદામા મંદિર, નહેરુ પ્લેનેટરિયમ, ભારત મંદિર, કમલા નહેરુ બગીચો, આ બધા સ્થળો ક્યાં આવેલા છે? પોરબંદરમાં. જ્યારે પોરબંદર ફરવા જઈએ તો ખાસ આ બધું જોવાનું. આગળ છે જામનગરમાં. ચલો જામનગરમાં જોવાલાયકના સ્થળો વિશે માહિતી આપણે આજે મેળવી લઈએ. જામનગરમાં પણ શું છે જોવાલાયક? સોલોરિયમ, આયુર્વેદિક હોસ્પિટલ, રણમલ તળાવ, મુક્તિધામ અને લાખોટા મહેલ. આગળ આવેલું છે પાટણ. પાટણના પટોળા, એ વાળું પાટણ અહીં આપેલ છે. તો પાટણમાં શું શું ફરવાલાયક સ્થળો છે તેના વિશે માહિતી મેળવીએ. તો પાટણમાં છે રાણીની વાવ, સહસ્ત્રલિંગ તળાવ, ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, આ બધું ક્યાં આવેલું છે? પાટણ શહેરમાં. હવે તેની આગળ છે અંબાજી. અંબાજી તો બધા ગયેલા જ હશે. ત્યાં ખાસ શું આવેલું છે? અંબામાનું મંદિર. તો પહેલું શું? અંબાજી માતાનું મંદિર. ગબ્બર, ગબ્બર ઉપર બધા ચડ્યા જ હશે, કાં તો ચાલતા કાં તો ઉડન ખટોલામાં પણ બેસીને ગબ્બર તો જોયો જ હશે. આગળ છે કુંભારિયાના ડેરા, ગૌમુખ, કોટેશ્વર, સરસ્વતી નદીનું મૂળ. કોટેશ્વર શું છે? સરસ્વતી નદી જે ગુજરાતમાં આવેલી છે તેનું મૂળ, એટલે કે ત્યાંથી શરૂ થઈ હતી, એ આવેલું છે. તો અંબાજી ફરવા જઈએ ત્યારે ખાસ આપણે મંદિર અને ગબ્બર તો જોઈએ છે, એના સિવાયના પણ આ સ્થળોએ, આ જોવાલાયક જગ્યાએ જવું જોઈએ. હવે આગળ છે ડાકોર. ડાકોરમાં તો બધા ખબર જ છે કોણનું મંદિર ખાસ આ પ્રચલિત છે? રણછોડરાય, એટલે કે ભગવાન વિષ્ણુનું મંદિર આવેલું છે. અને બીજું શું છે? ગોમતી તળાવ, મંદિરની નજીકમાં આવેલ તળાવ. આગળ છે મહેસાણા. મહેસાણા જિલ્લામાં કયા જોવાલાયક સ્થળો છે? પહેલું છે દૂધસાગર ડેરી, પછી છે સિમંદર જૈન મંદિર અને રાજમહેલ, આ બધું ક્યાં આવેલું છે? મહેસાણા રાજ્ય જિલ્લામાં. હવે આગળ છે ભાવનગર. ભાવનગરમાં શું જોવાલાયક છે? ગૌરી શંકર તળાવ, તખતેશ્વર મંદિર, આ ક્યાં આવેલું છે? ભાવનગરમાં આવેલું છે. હવે આગળ જોઈશું આપણે નડિયાદ શહેરની માહિતી. નડિયાદ શહેરમાં શું શું જોવાલાયક છે? નડિયાદ શહેર અમદાવાદથી ખૂબ નજીક આવેલું છે. ત્યાં છે સંતરામ મંદિર અને હરિઓમ આશ્રમ. હવે આગળ માહિતી મેળવીશું શામળાજી શહેરની. તો તેમાં શું જોવાલાયક છે? મેશ્વો મન અને શામળાજી મંદિર, એ ક્યાં આવેલા છે? શામળાજીમાં આવેલું છે. ફરવા જઈએ શામળાજી ત્યારે ખાસ શામળાજી મંદિર અને મેશ્વો બંધ જોવું જોઈએ. હવે આગળ છે સિદ્ધપુર. સિદ્ધપુરમાં શું જોવાલાયક છે? રુદ્ર માળ. હવે આગળ પોઈન્ટ છે મોઢેરા. મોઢેરામાં શું શું જોવાલાયક સ્થળ છે? સૂર્ય મંદિર અને મોઢેશ્વરી માતાનું મંદિર. આગળ પોઈન્ટ છે વડનગર. વડનગર ફરવા જઈએ ત્યારે તે શું જોવાનું ખાસ? કીર્તિ તોરણ. આગળ છે બોચાસણ. બોચાસણમાં શું આવેલું છે જોવાલાયક? અક્ષર પુરુષોત્તમ મંદિર. બોચાસણ ફરવા જઈએ ત્યારે અક્ષર પુરુષોત્તમ મંદિર ખાસ જોવું. હવે આગળનો પોઈન્ટ છે ધોળકા. ધોળકામાં શું ફરવાલાયક છે? મલાવ તળાવ. આગળ વીરપુર. વીરપુરમાં જલારામ મંદિર. વીરપુર ગયા હશે અને જલારામ મંદિર ન જોયું હોય એવું બને નહીં. આગળ ગઢડા. ગઢડામાં સ્વામિનારાયણ મંદિર ખૂબ પ્રચલિત છે. જ્યારે પણ ગઢડા ફરવા જાઓ ત્યારે સ્વામિનારાયણ મંદિર ખાસ જોજો. આગળ છે અંજાર.
જેસલ તોરલની સમાધિ. જેસલ તોરલની સમાધિ ક્યાં આવેલી છે? અંજારમાં. એ જે ખૂબ જ પ્રચલિત છે. વડતાલ. વડતાલ શાના માટે પ્રચલિત છે? સ્વામિનારાયણ મંદિર માટે. સ્વામિનારાયણ મંદિર જોવા માટે આપણે ક્યાં વડતાલ જવું જોઈએ. હવે છે ઈડર. ઈડર શહેર શું જોવાલાયક સ્થળ છે? ઈડરિયો ગઢ. આણંદ. આણંદ વિશે તો દરેકને ખબર હશે કે આણંદમાં ખાસ પહેલું શું જોવાલાયક છે? અમૂલ ડેરી અને કૃષિ વિદ્યાલય, ખેતીને લગતું અભ્યાસ કરતી વિદ્યાલય. આગળ છે દ્વારકા. દ્વારકા વિશે તો દરેકે સાંભળ્યું જ હશે. દ્વારકામાં શું ખાસ જોવાલાયક સ્થળ છે? દ્વારકાધીશનું મંદિર. આગળ છે બહુચરાજી. બહુચરાજીમાં શું જોવાલાયક સ્થળ છે? બહુચર માતાનું મંદિર. અહીં આપણે પાઠની માહિતી એટલે કે કેટલાક શહેરોની માહિતી અને એમાં જોવાલાયક સ્થળો જોયા. ફરવા જઈએ ત્યારે આ માહિતી આપણને ખબર હોય તો કયું સ્થળ જોવાલાયક છે તે જોવાનું રહી ન જાય. ફરવા ગયા હોય ને જોવાલાયક સ્થળ ભૂલી જઈએ તો ફરવાની મજા આવે નહીં. આવ્યા પછી યાદ આવે તો શું કામનું? એટલે આપેલ માહિતી ખાસ ધ્યાન રાખવી અને ફરવા જઈએ ત્યારે આ દરેક સ્થળ ખાસ જોવાના રાખવા. હવે આગળ આપણે ભણીશું પાઠ 5નું સ્વાધ્યાય. તો શું છે પ્રશ્ન નંબર 1? કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. કૌંસમાં બે બે શબ્દ આપ્યા છે, આપેલી ખાલી જગ્યામાં યોગ્ય શબ્દ મૂકવાનો છે. પહેલું ખાલી જગ્યા શું છે? ગુજરાતનું પાટનગર ખાલી જગ્યા છે. અહીં ઓપ્શનમાં શું આપેલું છે? ગાંધીનગર અને અમદાવાદ. આગળ આપણે શીખી ગયા કે ગુજરાતનું, મેં તમને કહ્યું હતું ભાગ 1માં કે ગુજરાતની પાટનગર ખાલી જગ્યા તરીકે પણ પૂછાય, એક શબ્દ તરીકે પણ પૂછાય, કાં તો જોડકા તરીકે પણ પૂછાય છે. તો ખાસ દરેકે ધ્યાન રાખવું કે ગુજરાતનું પાટનગર એટલે કે ગાંધીનગર છે. પછી બીજા નંબરની ખાલી જગ્યા છે, ગુજરાતનું સૌથી મોટું બંદર ખાલી જગ્યા છે. અહીં ઓપ્શનમાં છે ઓખા અને કંડલા. એ પણ મેં તમને અગાઉ ભાગ 1માં કહી બતાવ્યું હતું કે સૌથી મોટું ગુજરાતનું બંદર કયું છે? કંડલા. તો અહીં ખાલી જગ્યામાં લખવાનું રહેશે આપણે કંડલા. હવે આગળની ખાલી જગ્યા દરમિયાન ખાલી જગ્યા ગુજરાતનું આંતરરાષ્ટ્રીય હવાઈ મથક છે. તો સૌ ગુજરાતનું આંતરરાષ્ટ્રીય, જ્યાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય વિમાનોની અવર જવર થાય છે, તે કયું મથક છે? આપણું ઓપ્શનમાં આપેલું છે બે, એક વડોદરા અને એક અમદાવાદ. તો આપણે કયું લખીશું? શહેર અમદાવાદ. નંબર 4 ખાલી જગ્યા છે, હરિઓમ આશ્રમ ખાલી જગ્યામાં આવેલો છે. ઓપ્શનમાં શું છે? નડિયાદ અને ખેડા. તો આપણે કયું લખીશું? નડિયાદ. આગળની ખાલી જગ્યામાં છે, વેળાવદરમાં ખાલી જગ્યાનું અભયારણ્ય આવેલ છે. આપણે જોયું હતું અગાઉ કે વેળાવદરમાં જુદા જુદા અભયારણ્યો વિશે જ્યારે માહિતી મેળવી હતી તો કયું પ્રાણી કયા અભયારણ્ય માટે પ્રચલિત છે? તો આપણે વેળાવદરમાં જોયું હતું કયું પ્રાણી હતું? કાળિયાર કે વાઘ? કાળિયાર. તો આપણે ખાલી જગ્યામાં શું લખીશું? કાળિયાર. આગળ છે વડતાલમાં ખાલી જગ્યાનું મંદિર આવેલું છે. હમણાં આપણે ભાગ 2માં જ જોયું હતું કે વડતાલમાં કયા ભગવાનનું મંદિર પ્રચલિત છે? રણછોડરાય કે સ્વામિનારાયણનું? રણછોડરાય તો ડાકોરમાં, તો સ્વામિનારાયણ વડતાલમાં. હવે આગળની ખાલી જગ્યા છે, પોરબંદરમાં ખાલી જગ્યા ગાંધીજીનું જન્મસ્થાન છે. ગાંધી બાપુનો જન્મ કઈ જગ્યાએ થયો હતો? પોરબંદરમાં. પણ આપણને ખબર છે પોરબંદરમાં કઈ જગ્યાએ? સુદામા મંદિર કે કીર્તિ મંદિર? તો સાચો જવાબ છે કીર્તિ મંદિર. 8 નંબરની ખાલી જગ્યા, જેસલ તોરલની સમાધિ ખાલી જગ્યામાં છે. મેં તમને બતાવ્યું કે અંજાર જેસલ તોરલની સમાધિ માટે કયું શહેર પ્રચલિત છે? માંડવી કે અંજાર? અંજાર. તો ખાલી જગ્યામાં સાચો જવાબ આપણે લખીશું અંજાર. ખાલી જગ્યા 9, ગુજરાતનું સૌથી મોટું કુદરતી સરોવર ખાલી જગ્યા છે. નળ સરોવર કે નારાયણ સરોવર? તો ખાલી જગ્યામાં આવશે નળ સરોવર, જ્યાં વિવિધ પ્રાંતના પક્ષીઓ આવે છે.
નંબર 10 ખાલી જગ્યા છે વિધાનસભા ગૃહ ખાલી જગ્યામાં આવેલું છે કે સુરત કે ગાંધીનગર સાચો જવાબ છે આપણે ગાંધીનગર માટે ખાલી જગ્યામાં લખીશું ગાંધીનગર આ દરમિયાન 10 ખાલી જગ્યાઓ પૂરી થાય છે હવે આગળ આપણે જોઈશું પ્રશ્ન 2 નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર 1-2 શબ્દોમાં લખવાના છે તો એમાં પહેલો છે ગુજરાતની પશ્ચિમે કયો સાગર આવેલો છે આપણે જોયું ને અગાઉ ભાગ 1માં કે ભારતમાં ગુજરાત કયા દરિયા કિનારે આવેલો છે તો આપણે શું કહ્યું હતું અરબ સાગર હવે આગળ બનાસ નદી પર કયો બંધ છે બંધ અને નદીઓ વિશે માહિતી ભાગ 1માં મેળવેલ તેમાં આપણને ખબર છે કઈ નદી પર કયો બંધ અને કયો બંધ કઈ નદી પર બાંધવામાં આવેલો છે તો અહીં પૂછ્યું છે સવાલમાં કે બનાસ નદી તો બનાસ નદી પર આપણે કયો બંધ જોયો હતો દાંતી વાડા આગળ છે કમાટી બાગ હવે કમાટી બાગ ક્યાં આવેલો છે એ પણ આગળ આપણે અગાઉ જોયું હતું તો આપણે શું લખીશું જવાબમાં વડોદરામાં વડોદરામાં કયો બાગ આવેલો છે આપણો કમાટી બાગ હવે નંબર 4 સાબરમતી ગાંધી આશ્રમ ક્યાં આવેલો છે એ તો તમને ખબર જ હતી ક્યાં છે સાબરમતી આશ્રમ અમદાવાદમાં આગળ છે અશોકનો શિલા લેખ ક્યાં આવેલો છે આપણે જુદા જુદા શહેરોની માહિતી મેળવી અને જોવાલાયક સ્થળોમાં જોયું તો અશોકના શિલાલેખ ક્યાં બતાવ્યો હતો આપણને જો તમે ધ્યાનથી પાઠ વાત સાંભળતા હશો તો તમને ખબર હશે કે અશોકનો શિલાલેખ જૂનાગઢ શહેરમાં આવેલો છે નંબર 6 અમૂલ ડેરી ક્યાં આવેલી છે આ તો દરેકને અમૂલ ડેરી વિશે તો માહિતી આપણે મેળવેલી છે એટલે દરેકને ખબર હોય કે અમૂલ ડેરી કયા શહેરમાં આવેલી છે તો ક્યાં આવેલી છે જવાબમાં આપણે શું લખીશું અમૂલ ડેરી આણંદ શહેરમાં આવેલી છે હવે આગળ છે ગોમટા બંધ કઈ નદી પર છે બંધ અને નદીઓ વિશે માહિતી મેળવી ત્યારે આ ગોમટા નદી પણ હતી ગોમટા બંધ પણ હતો તે બંધ કઈ જ નદી પર આપણને બાંધ્યો હતો બતાવ્યો હતો તો ગોમટા બંધ ભાદર નદી પર બતાવેલ છે તો જવાબમાં આપણે ભાદર નદી લખીશું 8 સૂર્ય મંદિર ક્યાં આવેલું છે સૂર્ય મંદિર વિશે આગળ આપણે જોયું તો ખબર છે કે આ સૂર્ય મંદિર કઈ જગ્યાએ આવેલું છે તો મોઢેરા તો આ રીતે પરીક્ષા દરમિયાન એક એક વાક્ય એક શબ્દ કે બે શબ્દોમાં જવાબ પૂછાય તો આ રીતે માહિતી મુજબ લખવાનું રહેશે હવે છે આગળ આપણને પ્રશ્ન 3 નીચે આપેલા દરેક વાક્યમાં ખોટા શબ્દ પર છેકો માર સાચું વાક્ય બનાવો આમાં બે ઓપ્શન આપેલા હશે એમાં આપણે ધ્યાનથી ખોટો શબ્દ ઉપર માત્ર એક વખત પેન્સિલથી લીટો મારવાનો તો ખોટો શબ્દ હોય છે કઈ જશે તો આખું વાક્ય આપણું કેવું બની જશે સાચું બની જશે ભૂલથી સાચા શબ્દ ઉપર તમે છેકો મારશો તો વાક્ય ખોટું બનશે પરીક્ષા દરમિયાન કે લેખન દરમિયાન એ માહિતીને ખોટી પાડવામાં આવશે માટે ખાસ ધ્યાન રાખી વાંચી અને પછી જ ખોટા શબ્દ ઉપર છેકો મારવાનો છે તો આ જોઈએ નંબર 1 ગુજરાતનો દરિયા કિનારો 1600 કિલોમીટર લાંબો છે તો આપણે તો 1600 લખવાનું છે તો 6100 ઉપર આપણે પેન્સિલ વડે લાઈન કરી દઈશું અથવા ચેકો મારી દઈશું વધારે તેના પર ઘસી ઘસીને કાળું કરવાનું રહેશે નહીં માત્ર એક કે બે વખત પેન્સિલ ફેરવીશું તો વાક્ય કે એ ખોટો શબ્દ છેકાઈ જશે આગળનું વાક્ય છે ગુજરાતનો સૌથી ઊંચો પર્વત ચોટીલો કે ગીરના ઊંચા પર્વતો વિશે માહિતી મેળવી હતી ત્યારે આપણને ખબર છે કે ગુજરાતનો સૌથી ઊંચો પર્વત તો ગિરનાર છે તો ચોટીલો શબ્દ આપણા માટે કહેવાય ખોટો શબ્દ કહેવાય તો આપણે એ શબ્દ ઉપર ચેકો મારી દઈશું અને આખું વાક્ય બનશે શું ગુજરાતનો સૌથી ઊંચો પર્વત ગિરનાર છે અને આગળ કચ્છના નાના રણમાં ઘુડખરનું કે રીંછનું અભયારણ્ય છે તો અભયારણ્યોમાં આપણે જોયું તો કચ્છના નાના રણમાં ઘુડખરનું છે તો રીંછ શબ્દ ઉપર છેકો મારીશું તો વાક્ય બનશે આગળ કચ્છના નાના રણમાં ઘુડખરનું અભયારણ્ય છે આગળનો પોઈન્ટ કડાણા બંધ મહી અને તાપી બે ઓપ્શન આપ્યા છે નદી પર છે તો કડાણા બંધ આપણને ખબર છે મહી નદી પર છે
તો આપણે તાપી શબ્દ ઉપર ચેકો મારી શું અને વાક્ય બનશે આપણું કડાણા બંધ મહી નદી પર છે. આગળ જોઈએ ગુજરાતની સૌથી મોટી નદી સાબરમતી કે નર્મદા છે એ તો આપણને ખબર છે. નદીઓ વિશે માહિતી મેળવી ત્યારે સૌથી ગુજરાતની મોટી નદી કઈ હતી? નર્મદા. તો અહીં આપણો ખોટો શબ્દ કયો છે? સાબરમતી. તો સાબરમતી નદી પર આપણે ચેકો મારીશું અને આપણું વાક્ય બનશે ગુજરાતની સૌથી મોટી નદી નર્મદા છે. હવે આગળનું જોઈએ રાણીની વાવ જામનગરમાં પાટણમાં આવેલી છે. તો રાણીની વાવ આપણને ખબર છે કે પાટણમાં છે. તો જામનગર શબ્દ ઉપર લાઈન કરી શું અને આપણું વાક્ય તે દરમિયાન બની જશે રાણીની વાવ પાટણમાં આવેલી છે. આગળ જોઈએ સાપુતારા હવા ખાવાનું સ્થળ કે હવાઈ મથક છે. આપણને એ તો ખબર છે હવા ખાવાનું સ્થળોમાં આપણે જોયું હતું કે સાપુતારા આવેલું છે. હવાઈ મથકમાં સાપુતારા નામનો ઉલ્લેખ થયેલ ન હતો. તો આપણો અહીં આ વાક્યમાં કયું શબ્દ ખોટો છે? હવાઈ મથક. તો આપણે હવાઈ મથક ઉપર લાઈન કરીશું અને આપણું વાક્ય બનશે સાપુતારા હવા ખાવાનું સ્થળ છે. આગળ જોઈએ કીર્તિ તોરણ વડનગર કે રાજકોટમાં આવેલું છે. કીર્તિ તોરણ આપણને ખબર છે કે વડનગરમાં આવેલ છે, રાજકોટમાં આવેલ નથી. તો રાજકોટ શબ્દ પર છેકો મારીશું અને આપણું વાક્ય બનશે કીર્તિ તોરણ વડનગરમાં આવેલું છે. આ દરમિયાન અહીં સ્વાધ્યાય પૂરું થાય છે. તો વહાલા વિદ્યાર્થી મિત્રો, તમે તમારા સામાન્ય જ્ઞાનના વિષયમાં નોટમાં કે ચોપડામાં પાઠ 5 ગુજરાત પરિચય સ્વાધ્યાય કરીને પ્રશ્ન 1, 2 અને 3 સુંદર સ્વચ્છ અક્ષરે લખી બતાવવાનું રહેશે. આવજો.